Audio Jungle. नमस्कार विद्यार्थी मित्रों, श्री विपिन पीबी हिरपरा कन्या विद्यालय कालावड वती धोरण 12 विषय बीए चैप्टर नंबर 6 અને એમાં લેક્ચર 1 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આને પહેલા તમે દોરવણીના તત્વો વિશે ભણી ગયા છો. દોરવણીના તત્વો 4 છે. નિરીક્ષણ, અભિપ્રેરણ, ત્રીજું છે નેતૃત્વ અને ચોથું છે માહિતી સંચાર, જેમાંથી તમે આગળ 2 તત્વો વિશે અભ્યાસ કરી ચૂકેલા છો, નિરીક્ષણ અને અભિપ્રેરણ. આજે આપણે નેતૃત્વ એ ત્રીજા તત્વ વિશે વાત કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, નેતૃત્વ એટલે શું? તો કે જે જગ્યાએ જૂથમાં કામ કરવામાં આવતું હોય, જૂથમાં કાર્ય થતું હોય, તે જગ્યાએ નેતૃત્વનો પ્રશ્ન ઊભો થાય છે. એટલે આપણે અત્યારે વાણિજ્ય વ્યવસ્થાની વાત કરીએ છીએ, તો વાણિજ્ય વ્યવસ્થામાં ઔદ્યોગિક એકમનો સમાવેશ થાય છે. તો આ ઔદ્યોગિક એકમમાં છે એ ધ્યેય સિદ્ધિ માટે જૂથમાં કાર્ય કરવામાં આવે છે, એટલા માટે જૂથને નેતાગીરીની જરૂર પડે છે. તો કે નેતૃત્વ એ જૂથને નેતાગીરી પૂરી પાડવા માટેનું કાર્ય કરે છે. નેતૃત્વની જરૂર શું કામ છે? તો કે નેતૃત્વ એ પરસ્પર પ્રોત્સાહિત કરવાની પ્રક્રિયા છે. એટલે કે જે જગ્યાએ જૂથમાં કાર્ય કરવામાં આવતું હોય, તે જગ્યાએ તમામે તમામ જે જૂથના વ્યક્તિઓ છે, એ જૂથના વ્યક્તિને એકબીજાને એ કાર્ય પૂરું કરવા અંગેનું પ્રોત્સાહન પૂરું પાડવા માટેની પ્રક્રિયા છે. નેતૃત્વ એ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રની આધારશિલા છે. જો કોઈ જગ્યાએ કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં હોય, તો એનો એકનો એક આધાર છે એ નેતૃત્વ પર રહેલો છે. એટલે કે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રનો આધાર સેના ઉપર રહેલો છે? નેતૃત્વ ઉપર રહેલો છે. વ્યવસ્થા તંત્રને જો કોઈ ધબકતું રાખે છે, એટલે કે તમે જે વ્યવસ્થા ગોઠવેલી છે એ મુજબ જ કાર્ય થાય છે કે નહીં, એ નેતૃત્વ ઉપર આધાર રાખે છે. હવે નેતા છે એ આ નેતૃત્વ કઈ રીતે પૂરું પાડે છે? તો કે નેતા છે એ પોતાના વલણ અને પોતાનું જે વર્તન છે, આ વલણ અને વર્તન દ્વારા જૂથના જે અન્ય સભ્યો છે, એ અન્ય સભ્યોને જે એ લોકોએ જૂથે નક્કી કરેલો નિશ્ચિત ધ્યેય છે એ તરફ વાળવા માટેનું કાર્ય છે એ નેતૃત્વ દ્વારા કરવામાં આવે છે. નેતા છે એ જૂથના સભ્યોને પ્રોત્સાહન પૂરું પાડે છે, પ્રેરણા પૂરી પાડે છે. પ્રેરણામાં આપણે જોયું હતું, પ્રોત્સાહનમાં જોયું હતું, નાણાકીય પ્રોત્સાહનો હોય, બિન નાણાકીય પ્રોત્સાહનો હોય, પ્રેરણા આપે છે, એ કાર્ય અંગેનો વિશ્વાસ આપે છે કે તમે કાર્ય એ કરી શકો તેમ છો, અને જ્યાં જ્યાં જરૂર લાગે ત્યાં માર્ગદર્શન પૂરું પાડે છે. આ રીતે નેતૃત્વ છે એમાં નેતા છે અન્ય જૂથના સભ્યોને પ્રોત્સાહન, પ્રેરણા, વિશ્વાસ અને માર્ગદર્શન પૂરા પાડે છે, કે જેથી જે જૂથના સભ્યો છે એ એક કાર્ય અંગે નિશ્ચિતતા કેળવી શકે. નેતૃત્વ છે એ અન્ય માટેનું પ્રેરણા સ્ત્રોત છે. અન્ય માટેનું એટલે કે બીજાને એ કાર્ય એ સિદ્ધ કરી જ શકશે એ માટેનું પ્રેરણા પૂરું પાડવા માટેનું એક સ્ત્રોત છે. હવે આપણે આ નેતૃત્વની પ્રસ્તાવના જોઈ, ખરેખર નેતૃત્વ એટલે શું એનો અર્થ જોઈ લઈએ. તો કે કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અહીંયા કોઈ પણ જાતનું દબાણ કરવામાં આવતું નથી, પણ જે ધ્યેય તમે સિદ્ધ કરવા માટે જૂથમાં એકઠા થયા છો તે ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પોતાની અંદર એ ધ્યેય પૂરું કરવાની ઈચ્છા જાગૃત થાય એ રીતે પ્રયત્ન કરવા, લોકો ઉપર અસર ઉપજાવવાની પ્રવૃત્તિ, એટલે કે લોકોમાં સ્વેચ્છાએ એ કાર્ય કરવાની પ્રેરણા જાગે, ઈચ્છા થાય, એ જે અસર ઉપજાવવા માટે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે અને જે એ નેતામાં ગુણ રહેલો છે એને નેતૃત્વ કહી શકાય. ફરીથી અર્થ જોઈ લઈએ કે કોઈ પણ ધ્યેયની સિદ્ધિ માટે લોકોને સ્વેચ્છાપૂર્વક પ્રયત્ન કરવા, લોકો ઉપર
અસર ઉપજાવવાની પ્રવૃત્તિ અને જે ગુણ રહેલો છે તેને નેતૃત્વ કહી શકાય. આપણી બુકમાં બીજો પણ અર્થ આપેલો છે, સમજી લઈએ કે અન્ય વ્યક્તિઓમાં નેતૃત્વ છે એ નેતાગીરી છે. એ કોના ઉપર? તો કે અન્ય વ્યક્તિઓમાં. અન્ય વ્યક્તિઓમાં ધ્યેય સિદ્ધ કરવા માટેની ઈચ્છા જાગૃત કરવી, એ જે કળા કે આવડત રહેલી છે તેને શું કહેવામાં આવે છે? નેતૃત્વ કહેવામાં આવે છે. એટલે કે જે નેતા છે એ શું કરે છે? તો કે પોતાનો ઉત્સાહમાં વધારો કરી, પોતાના સાહસિકતાના ગુણો કેળવી, પ્રોત્સાહન, પ્રેરણા અને વિશ્વાસ આપી, માર્ગદર્શન પૂરું પાડી અને બીજી જે વ્યક્તિઓ છે જે જૂથમાં કામ કરે છે એ જૂથમાં કામ કરતી વ્યક્તિ એ ધ્યેય સિદ્ધ કરી શકે તેના માટે એનામાં ઈચ્છા જાગૃત થાય અને એ કાર્ય પૂરું કરવા માટે પ્રેરાય, એ અંગેની એનામાં જે કળા રહેલી છે, જે આવડત રહેલી છે એને કહેવામાં આવે છે નેતૃત્વ. ડૉક્ટર જ્યોર્જ આર ટેરીએ વ્યાખ્યા આપેલી છે કે નેતૃત્વની જરૂર ક્યારે પડે છે? તો કે જ્યારે જૂથમાં કાર્ય કરવામાં આવતું હોય ત્યારે. નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ એટલે કે કોઈ પણ જાતના દબાણ વગર પ્રેરણા આપીને કે માર્ગદર્શન પૂરું પાડીને વિશ્વાસ આપીને પ્રયત્નો કરે એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ, અહીંયા આપણે જોયું છે અસર, એનો બીજો પર્યાય શબ્દ પ્રભાવ. એટલે કે નેતૃત્વ નેતા છે એ પોતાના વર્તન, વલણ, પ્રેરણા એ બધું આપી અને એવી રીતે કર્મચારીઓ ઉપર પ્રભાવ પાડે કે જેના દ્વારા જૂથના વ્યક્તિઓને ઉદ્દેશો સિદ્ધ કરવા માટેની પ્રેરણા મળે છે. એટલે કે પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. પૂછાઈ શકે છે નેતૃત્વની જ્યોર્જ આર ટેરીની વ્યાખ્યા આપો. તો નેતૃત્વ એ જૂથ ઉદ્દેશોની સિદ્ધિ માટે જૂથ સ્વેચ્છાએ પ્રયત્નો કરે એટલે કે એ કાર્ય સિદ્ધ કરવા માટે પોતાની રીતે જ પ્રયત્ન કરતા થાય એ રીતે કર્મચારીઓ ઉપર પોતાનો પ્રભાવ પાડવાની એક પ્રવૃત્તિ છે. હવે આપણે નેતૃત્વની લાક્ષણિકતાઓ જોઈએ કે નેતૃત્વમાં કયા કયા લક્ષણોનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલું છે તાબેદારોનું અસ્તિત્વ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જ આપણે વાત કરી કે નેતૃત્વ છે એ જૂથમાં જ્યાં કાર્ય થાય છે ત્યાં જ નેતૃત્વની જરૂર પડે છે. એટલે કે તાબેદારોનું અસ્તિત્વ હોવું જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં જ્યાં એકલી વ્યક્તિ દ્વારા કાર્ય કરવામાં આવતું હશે તો તેને કોઈ નેતાની, કોઈની માર્ગદર્શનની, પ્રેરણાની જરૂર પડતી નથી. પણ જ્યાં નેતા માટે હંમેશા તાબેદારો હોવા જરૂરી છે. જો તાબેદારો હશે તો એને માર્ગદર્શન અને પ્રેરણા આપીને કાર્યસિદ્ધિ તરફ વાળી શકે છે. એટલે સૌથી પહેલી લાક્ષણિકતા નેતૃત્વની એ છે કે તાબેદારોનું અસ્તિત્વ હોવું જોઈએ. બીજું છે સતત પ્રક્રિયા. સતત પ્રક્રિયા એટલે કે નેતૃત્વ છે એકવાર ધ્યેય સિદ્ધ થઈ જાય, એકવાર પ્રેરણા આપી દીધી ત્યાં અટકી જતું નથી. જ્યાં સુધી આપણું ધંધાકીય એકમ અસ્તિત્વ ધરાવે છે ત્યાં સુધી, તમને બધાને ખબર જ છે કે ધંધાકીય એકમ છે એ તાબેદારો દ્વારા ચલાવવામાં આવે છે. મોટા ભાગનું કાર્ય છે એ તાબેદારો દ્વારા થતું હોય છે. તો આ તાબેદારોને સતત ને સતત માર્ગદર્શન પૂરું પાડવું, પ્રેરણા પૂરી પાડવી, એટલે કે જ્યાં સુધી ધંધાકીય એકમનું અસ્તિત્વ હશે ત્યાં સુધી નેતૃત્વની જરૂર પડે છે. એટલે બીજું છે કે નેતૃત્વ એ કેવી પ્રક્રિયા છે? તો કે સતત પ્રક્રિયા છે. એનું ત્રીજું લક્ષણ છે નેતૃત્વનો સ્વીકાર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વાત કરી કે ધંધાકીય એકમમાં જૂથમાં કામ કરવામાં આવે છે એ જૂથને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડવા માટે નેતૃત્વનો પ્રશ્ન ઊભો થાય છે. જો આના માટે નેતા અને તાબેદારો એવા જે સંબંધો ઊભા થાય છે, જે સંબંધો સ્થપાય છે, હવે જો તાબેદારો છે એ નેતાનો સ્વીકાર કરશે નહીં તો નેતા જે પણ દોરવણી અને માર્ગદર્શન આપે છે એ તાબેદારો સ્વીકાર કરતા નથી અને તમારું જે નેતૃત્વ જે કરેલું છે એ સફળ થતું નથી. એટલે ધંધાકીય એકમમાં નેતૃત્વ સફળ બનાવવા માટે તાબેદારો છે એના દ્વારા નેતાનો સ્વીકાર થતો હોવો જોઈએ. ચોથું એનું લક્ષણ છે અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો. અવૈધિક અને પ્રભાવ ઊભા કરી શકે તેવા સંબંધો.
વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમમાં છે એ જૂથનું કાર્ય કરવા માટે કોઈ એકને વૈધિક રીતે એટલે કે વિધિસર રૂપે લીડર એટલે કે નેતા તરીકેની સત્તા આપવામાં આવે છે. એટલે નેતા છે એ તાબેદારો ઉપર પોતાના વિધિસર રૂપેના જે વડા તરીકેના કાર્યો માર્ગદર્શન પણ આપી શકે છે અને અવૈધિક રીતે એટલે કે રોજબરોજ જૂથમાં સાથે કાર્ય કરતા હોવાના કારણે લાગણી જેવા એની પાસે સંબંધો સ્થપાયેલા હોય છે એટલે અવૈધિક રીતે પણ માર્ગદર્શન પૂરું પાડીને કાર્ય સિદ્ધિ કરી શકે છે. એટલે વૈધિક અને અવૈધિક બંને રીતે છે એ કાર્ય કરાવી શકે છે. ત્યાર પછીનું છે પાંચમું, આદર્શ વ્યક્તિત્વ. હવે નેતા છે એના માટેની પૂર્વ શરત એ છે કે એનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ. ઘણી વખત છે તમે જ નિયમિત ન આવતા હો તો તમે બીજા કોઈને તમારા જૂથના વ્યક્તિઓને એવું કહી શકતા નથી કે તમે નિયમિત આવો. એટલે સૌથી પહેલાં તો નેતાનું જે વ્યક્તિત્વ છે, જે વલણ છે, એ આદર્શ હોવું જોઈએ કે તમારે કહેવાની જરૂર પડતી નથી. તમારા જૂથના જે સભ્યો છે એ તમારામાંથી જોઈને જ જાતે એ કેળવે છે કે ના ભાઈ, આ વ્યક્તિ જ આટલો વ્યવસ્થિત છે, આવી રીતે કામ કરે છે, તો પણ મારે પણ આ રીતે કરવું જોઈએ. અમારા લીડર છે એ જ એટલા સાહસિકતાના ગુણો ધરાવે છે, એ જ એટલા સાહસ કરનાર છે, તો મારે પણ એની સાથે સાહસ કરવો જોઈએ. એટલે નેતૃત્વ માટે નેતાના વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ, આદર્શ હોવું જોઈએ, પ્રભાવશાળી હોવું જોઈએ. ત્યાર પછી છે અભિપ્રેરણ. નેતૃત્વનું સૌથી મોટી જે શરત છે એ છે અભિપ્રેરણ. એટલે કે નેતૃત્વનું કાર્ય કઈ રીતે કરવામાં આવે છે, તો કે જૂથના જે વ્યક્તિઓ છે એને પ્રેરણા પૂરી પાડીને આ કાર્ય સિદ્ધ કરી શકાય છે. ત્યાર પછી છે હિતોની એક વાક્યતા. હવે હિતોની એક વાક્યતા એટલે શું, તો કે જે કાર્ય કરવામાં આવે છે એમાં નેતાનું પણ હિત સમાયેલું હોય છે અને તાબેદારોનું હિત પણ સમાયેલું હોય છે. જો નેતા અને તાબેદારોના બેયના હિત અલગ અલગ હશે, એક વાક્યતા એટલે બેયના હિત સમાન છે, જ્યારે અલગ અલગ હશે તો નેતા છે એ પોતાના હિતને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરશે, જ્યારે તાબેદારો છે એ પોતાના હિતને, એટલે કે બે વચ્ચે સંકલન સ્થપાશે નહીં. એટલે અહીંયા નેતૃત્વમાં શું થાય છે, નેતાનું પણ એ જ ધ્યેય સિદ્ધ કરવા માટેનું હિત હોય છે, જ્યારે તાબેદારોને એ જ ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. એટલે કે બંનેની વચ્ચે એક વાક્યતા સધાય છે કે જેના કારણે નેતૃત્વ છે એ સફળ બની શકે છે. આઠમું છે પરિસ્થિતિઓની અસર. હવે નેતાએ જે નેતૃત્વ અંગેનું કાર્ય કરેલું હોય છે, જે પ્રેરણા આપેલી હોય છે, માર્ગદર્શન આપેલું હોય છે, એ પરિસ્થિતિ અનુસાર આપેલી હોય છે. જો એ પરિસ્થિતિમાં પરિવર્તન આવશે તો એણે જે નેતૃત્વ કરેલું હશે, જે પ્રેરણા આપેલી હશે, એ સફળ થશે નહીં. એટલે કે નેતૃત્વ અંગેની એક મહત્વની લાક્ષણિકતામાં પરિસ્થિતિઓની અસર જોવા મળે છે. આવી રીતે નેતૃત્વની આઠ લાક્ષણિકતાઓ છે, તાબેદારોનું અસ્તિત્વ, સતત પ્રક્રિયા, નેતૃત્વનો સ્વીકાર, અવૈધિક અને ઊભા કરી શકે તેવા સંબંધો, આદર્શ વ્યક્તિત્વ, અભિપ્રેરણ, હિતોની એક વાક્યતા અને પરિસ્થિતિઓની અસર. હવે સારા નેતાઓમાં એક ક્વેશ્ચન એવું પૂછાય છે કે સારા નેતાના ગુણો સમજાવો અથવા સારા નેતામાં કયા ગુણો હોવા આવશ્યક છે. તો અહીંયા આપણે જોઈ લઈએ સારા નેતાના ગુણો, એમાં ત્રણનો સમાવેશ થાય છે, શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. સૌથી પહેલું છે શારીરિક ગુણો. તો શારીરિક ગુણમાં નેતા માટે સૌથી પૂર્વ શરત છે તંદુરસ્તી. જો જે નેતા છે એ કાર્ય કરે છે એની તંદુરસ્તી સારી નહીં હોય તો એ એકમમાં છે નિયમિત હાજરી પુરાવી શકતો નથી, તો કઈ રીતે જૂથમાં કાર્ય થાય છે પોતે પ્રેરણા આપી શકતો નથી. એટલે સૌથી પહેલી પૂર્વ જરૂરિયાત છે તંદુરસ્તી. ત્યાર પછી એનો શારીરિક બાંધો છે એ યોગ્ય હોવો જોઈએ. આકર્ષક સૌંદર્ય અને શાંત અને આનંદી સ્વભાવ, એનો બાંધો જ છે એ જ એવો શ્રેષ્ઠ હોવો જોઈએ કે એ જ્યાંથી નીકળે ત્યાંથી એના જે પ્રતિષ્ઠા છે એના દ્વારા બીજા વ્યક્તિ છે એ પ્રેરણા મેળવી શકે. એટલે શારીરિક બાંધો, આકર્ષક સૌંદર્ય, શાંત અને આનંદી સ્વભાવ, એટલે કે કોઈ પણ રીતે છે, કોઈ પણ પરિસ્થિતિ આવે, એ ધ્યેય સિદ્ધિમાં કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એનો સ્વભાવ છે એ કેવો હોવો જોઈએ, શાંત. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર જ છે કે નેતૃત્વ છે એ જૂથ પાસેથી ધ્યેય સિદ્ધિ માટે કાર્ય કરાવવાની એક પ્રેરણા છે. જો નેતા છે એ ઊંચા અવાજે તાબેદાર સાથે વાત કરશે
તો તાબેદારની છે, લાગણી છે એ દુભાય છે, એને અપમાન જેવું ફીલ થાય છે. એટલે કોઈ પણ મુશ્કેલી આવે એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? શાંત અને હંમેશા આનંદી હોવો જોઈએ, કે જેના કારણે પોતે પણ આનંદમાં રહેશે અને પોતાના જૂથના જે તાબેદારો છે એને પણ આનંદ પૂરો પાડશે, કે જેથી આપણું જે કાર્ય છે એ સરળતાથી થઈ શકે છે. બીજો એનો ગુણ છે બૌદ્ધિક ગુણ. નેતામાં શારીરિક ગુણો હોવા ઉપરાંત બૌદ્ધિક ગુણો એટલે કે બુદ્ધિશક્તિના ગુણો પણ હોવા જોઈએ, કે જેમાં કોનો સમાવેશ થાય છે? તો કે સૌથી પહેલું છે નિર્ણય શક્તિ. કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે તે તરત જ કઈ રીતે હવે કાર્ય કરવું એ અંગેની એનામાં નિર્ણય શક્તિ હોવી જોઈએ. માનસિક ક્ષમતા એટલે કે કોઈ પણ મુશ્કેલી આવે ત્યારે એ હેબતાઈ જવો જોઈએ નહીં, ખુદ પોતે પરેશાન થઈ જવો જોઈએ નહીં, એની માનસિક ક્ષમતા છે સમતુલામાં રહેવી જોઈએ. ત્યાર પછી છે ગ્રહણ શક્તિ. ગ્રહણ શક્તિ એટલે શું? તો કે અગાઉ જે પરિસ્થિતિ બનેલી છે એ પરિસ્થિતિના આધારે તમે કયું કાર્ય કરેલું હતું એને યાદ હોવું જોઈએ, કે જેથી પાછી એ પરિસ્થિતિ આવે ત્યારે કઈ રીતે એનો સામનો કરવો એની પાસે હોવું જોઈએ. ગ્રહણ શક્તિ. પછી છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ એટલે શું? તો કે કોઈ પણ મુશ્કેલી આવે છે ત્યારે સૌથી પહેલાં એ મુશ્કેલી અંગેનો તમે અભ્યાસ કરો છો, અને એ અભ્યાસના આધારે ત્યાર પછી તમે એના શું કરો છો? ઉપાયો શોધો છો. એને કહેવામાં આવે છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ. પછી દિવસે ને દિવસે જ્ઞાન, નવું નવું જ્ઞાન મેળવવાની તૈયારી. તર્ક શક્તિ એટલે કે અગાઉ સમસ્યા આવ્યા પહેલાં જ આવી સમસ્યા આવી શકે તેમ છે એવું અનુમાન લગાવવાની શક્તિ. અને દીર્ઘદ્રષ્ટિ. દીર્ઘદ્રષ્ટિ એટલે વિદ્યાર્થી મિત્રો, ધંધાકીય એકમ વર્તમાનમાં પણ કાર્ય કરતું હોય છે અને એ ભવિષ્યમાં કયા કયા કાર્યો કરવાના છે એનું આયોજન કરતું હોય છે. તો આ દીર્ઘદ્રષ્ટિ, ભવિષ્યમાં આપણે કયા કાર્યો કરવાના છે એ કાર્યનું આયોજન કેવી રીતે કાર્ય કરશું એ અત્યારથી જ વિચારો, એને કહેવામાં આવે છે દીર્ઘદ્રષ્ટિ. એ ઉપરાંત અમુક પ્રકારના કૌશલ્યો એટલે કે એનામાં વક્તૃત્વ કરવા, વક્તૃત્વ કળા સોરી, બોલવાની જે છટા છે, પછી ગણન કૌશલ્ય, ગણતરીના આંતર સંબંધોનું જ્ઞાન એટલે કે એકબીજા જૂથ વચ્ચે, એકબીજા જૂથના જે સભ્યો વચ્ચે કેવા રીતે સંબંધ હોવા જોઈએ એ અંગેના કૌશલ્યોનો સમાવેશ પણ બૌદ્ધિક ગુણોમાં થાય છે. અને ત્રીજું છે માનસિક ગુણો. તો કે જે નેતા છે એમાં શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો ઉપરાંત માનસિક ગુણો પણ હોવા જોઈએ, એટલે કે એનું વ્યક્તિત્વ જ એવું હોવું જોઈએ, એના વલણ અને એના વર્તન જ એવા હોવા જોઈએ કે જેના દ્વારા બીજા જે કર્મચારી છે એને પ્રેરણા મળે. કાર્ય કરવા પ્રત્યેનો ઉત્સાહ કે એના ઉત્સાહના આધારે જ બીજા કર્મચારીને ઉત્સાહ મળતો રહે. જો પોતે નેતા છે એ કાર્ય પ્રત્યે ઉત્સાહ નહીં ધરાવતો હોય, નિરાશ હશે, તો એ બીજાને પ્રેરણા આપી શકતો નથી. સાહસિકતાનો ગુણ એટલે કે કોઈ પણ કાર્ય છે એની પહેલ કરવાની વૃત્તિ પહેલાં તો નેતામાં જ હોવું જોઈએ, કે હાલો આપણે આ કાર્ય કરી શકીએ તેમ છીએ, ચાલો આપણે સાથે મળીને કરીએ, એને કહેવામાં આવે છે સાહસિકતાનો ગુણ. સહકારની ભાવના, જે જે જગ્યાએ કર્મચારીને જરૂર પડે ત્યાં મદદ આપવાની ભાવના. બુદ્ધિચાતુર્ય એટલે કે કયા વ્યક્તિ પાસેથી, કયા જૂથના સભ્ય પાસેથી કેવી રીતે કામ કરાવવું એ અંગેનું બુદ્ધિચાતુર્ય. કાર્ય રુચિ એટલે કે પોતા જે કાર્ય સંભાળેલું છે એ કાર્ય પ્રત્યે પોતાને રુચિ હોવી જોઈએ. લાગણી અને વિવેક વર્તન એટલે કે કોઈ પણ સંજોગોમાં છે એનું વર્તન વિવેકપૂર્ણ જ હોવું જોઈએ. આ એના માનસિક ગુણો રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, સારા નેતાના ગુણોમાં ત્રણ ગુણો વિશે આપણે અભ્યાસ કર્યો, શારીરિક ગુણો, બૌદ્ધિક ગુણો અને માનસિક ગુણો. આમાંથી આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે કે નેતૃત્વનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો. વિદ્યાર્થી મિત્રો, ચોથું જે તત્વ છે માહિતી સંચાર, એ હવે પછીના લેક્ચરમાં. ઘરે રહો, સુરક્ષિત રહો.